પોરબંદર શહેરના હાર્બર મરીન પોલીસ મથકમાં બળાત્કાર અંગે એક ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી પક્ષના વકીલોની ધારદાર દલીલો બાદ હાઈકોર્ટમાં આરોપીના જામીન મંજૂર થયા છે. પોરબંદર શહેરના હાર્બર મરીન પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે આવડા વિક્રમ કરછા નામના શખ્સની સાથે એક યુવતીને પ્રેમ સંબંધ બંધાયા બાદ આરોપી આવડાએ લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ બાંધી અને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ થઈ હતી, જેમાં જિલ્લા અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ બચાવ પક્ષે હાઈકોર્ટમાં જામીન અરજી કરી અને એવું જણાવ્યું હતું કે શરીર સંબંધો બાંધેલાનો જે સમય ફરિયાદી દ્વારા જણાવવામાં આવે છે તેવા સમય આરોપી અન્ય ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. તે બાબતના પુરાવા આપી ધારદાર દલીલો કરતા આરોપી આવડા કરછાના જામીન મંજૂર થયા છે. બોખીરામાં રહેતા આવડા વિક્રમ કરછા સામે એક ફરિયાદીબાઈએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી અને એનો આરોપ એવો હતો કે લગ્નની લાલચ આપી અને અલગ અલગ જગ્યાએ લઈ અને એની સાથે શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ ફરિયાદ દાખલ થતા એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે ના મંજૂર કરતા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી. એમાં અમારા મુદ્દા એવા હતા કે જે સમયે આરોપીએ ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધેલો છે એ સમય દરમિયાન એ અન્ય ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા અને ફરિયાદ દાખલ થતાં પહેલાં બે વાર ફરિયાદીનું નિવેદન લેવામાં આવેલું, એમાં ક્યાંય એની સાથે શારીરિક સંબંધ બાંધેલાનો અને છેડછાડ થયેલાનો કોઈ ઉલ્લેખ હતો નહીં. આ સમગ્ર રજૂઆત હાઈકોર્ટમાં કરતા હાઈકોર્ટે રૂપિયા 10,000 ના જામીન પર એને મુક્ત કરવામાં